હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? અપેક્ષા રાખું છું કે સૌ મજામાં હશો. આજે આપણે જે આપણું યુનિટ 2 છે અને યુનિટ 2ના રીડ 1 અને 2 આપણે ભણી ચૂક્યા છે. 1 શું છે? ઓટોફેબ ટેકનોલોજી. 2 પાલનપુર યુથ રી ઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. અને રીડ 3 છે ધ સિક્રેટ ઓફ મશીન્સ રિટન બાય રુડયાર્ડ કિપલિંગ. ખૂબ જાણીતા ખ્યાતનામ કવિ છે. કવિ હતા, લેખક હતા. અને સિક્રેટ ઓફ ધ મશીન્સ, ઓકે, સિક્રેટ ઓફ ધ મશીન એટલે શું? યંત્રોનું રહસ્ય. શું થશે? યંત્રોનું શું રહસ્ય હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ ને તો આ યંત્રોનું રહસ્ય ધરાવતું આપણું જે કાવ્ય છે ને, એ યંત્રોની આત્મકથા સમાન છે. શાના સમાન છે? યંત્રોની આત્મકથા સમાન. આ કાવ્યમાં જે કવિ છે, તેઓ જે યંત્ર હોય છે, જે મશીન હોય છે, તેના જન્મથી માંડીને, એટલે મશીન જ્યારે બને છે, ઓકે, અને તે પછી માણસની જરૂરિયાતમાં આવે છે, માણસની જરૂરિયાતને કેવી રીતે સંતોષે છે, એ બધું જ જણાવે છે. અને સાથે સાથે કહે છે કે યંત્રો સાથે આપણે કામ કઈ રીતે કરીએ, અને જો યંત્રો સાથે કામ કરતાં કરતાં આપણે ભૂલ કરી દઈએ તો શું થઈ જાય? આપણે તેનું મોટું નુકસાન ભોગવવું પડે. યંત્રો શું ના કરે? આપણે ને માફ કરે નહીં, ઓકે. કોઈ મશીન હશે, મશીનમાં વચ્ચે આપણે ભૂલથી આંગળી મૂકી દઈએ તો આપણી આંગળી શું થાય? કપાઈ જાય. તો યંત્ર નથી જોવાનું કે આપણી આંગળી આવી ગઈ છે. એટલે આપણે જે મશીન્સ છે તેની સાથે કાર્ય કઈ રીતે કરવાનું? તો સાવધાનીપૂર્વક કરવાનું, ઓકે. અને છેલ્લે રુડયાર્ડ કિપલિંગ કહે છે કે યંત્રો ભલે ગમે તેટલા શક્તિશાળી હોય, પણ એનું નિર્માણ તો કોણે કર્યું છે? માનવે જ કર્યું છે. માણસના મગજની એ શું છે? એક ઉપજ છે, કે માણસ દ્વારા નિર્મિત તે તેના શું છે? બાળકો છે. તો હવે આપણે કાવ્ય સમજીશું, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ રિટન બાય રુડયાર્ડ કિપલિંગ. વી વર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન. ટેકન ફ્રોમ ધ ઓરબેડ. ઓરબેડનો મતલબ શું થશે? તો કે ધાતુની ક્યારી. શું થશે? ધાતુની ક્યારી, ઓકે. અને અહીંયા આપણને બીજો શબ્દ આપ્યો છે માઇન. માઇનનો મતલબ શું થશે? ખાણ, ઓકે. હવે યંત્ર કહે છે આપણને, આપણે જોયું ને કે આત્મકથાને રૂપે આલેખેલું છે, તો કહે છે કે યંત્રો કહે છે કે અમને કાઢવામાં આવ્યા હતા ધાતુની ક્યારીમાંથી અને ખાણમાંથી. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને ઓગાળવામાં આવ્યા હતા, પીગરાવવામાં આવ્યા હતા ફર્નેસ. ફર્નેસનો મતલબ શું થાય? ભઠ્ઠી, ઓકે. અને પીટનો મતલબ શું થાય? ખાડો. તો યંત્ર કહે છે, શું કહે છે? કે અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગારવામાં આવ્યા. વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન. કાસ્ટ. કાસ્ટનો મતલબ શું થશે? તો કે બીબામાં ધારવું. કાસ્ટનો મતલબ થશે બીબામાં ધારવું. અને વર રોટનો મતલબ શું થશે? કે ઘડતર કરાયું, ઓકે. અને હેમર એટલે શું? તો કે હેમર એટલે હથોડી, અને હેમર્ડ એટલે કે હથોડાથી, ઓકે. હેમર્ડ એટલે શું? હથોડાથી ટીપાવું, કે હથોડાથી ટીપવું, ઓકે. તો અહીંયા શું કહે છે? કે અમારું નિર્માણ, એટલે યંત્રો કહે છે કે તેઓનું નિર્માણ કઈ રીતે કરવામાં આવ્યું? તો કે તેઓને બીબામાં ધારવામાં આવ્યા, ઓકે. પછી તેઓનું ઘડતર કરવા માટે તેઓને હથોડાથી શું કરવામાં આવ્યા? ટીપવામાં આવ્યા. અને એ રીતે તેઓનું રોટ એટલે શું? કે ઘડતર કરાયું. વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેજ ટુ ફિટ. હવે અહીંયા કહે છે કે તેઓને શું કરવામાં આવ્યા? સાનુકૂળતા મુજબ, એટલે કે અનુકૂળતા મુજબ કાપવામાં આવ્યા. ફાઇલ્ડ એટલે શું? તો કે ફાઇલ્ડ એટલે શું? ઘસીને ધારદાર
करवू के चमकावू, शू करू फाइल एटले घसी ने धारदार के धारदार घसी ने धारदार करवू के चमकावू। ओके पची कहे छे के टूल, तो टूल एटले शू थाय के ना पर औजार थी काम करवू। गेज, गेज नो मतलब शू थाय मापवू। ओके अने फिट, तो फिट नो मतलब शू थाय के बंद बेसटू, बेसाडवू। ओके तो आ जे लाइन छे नो मतलब शू थशे कि वे वर कट एंड फाइल्ड एंड टूल्ड एंड गेज टू फिट, એટલે કે અનુકૂળતા મુજબ અમને કાપવામાં આવ્યા, અમને ઘસીને ધારદાર કરવામાં આવ્યા, ટૂલ્ડ ઓકે અમારા ઉપર ઓજાર કામ કરવામાં આવ્યું, અને ગેઇઝ ટુ ફિટ એટલે શું, ધારદાર અને ચમકદાર અમને બનાવીને અમારા વિવિધ અંગોને જોડવામાં આવ્યા. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ સમ વોટર કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આક્સ. હવે યંત્રો કહે છે, મશીન કહે છે કે એ લોકોને શું જોઈએ છે, ખાલી પાણી જોઈએ, કોલસો જોઈએ, ઓકે તેલ જોઈએ. આટલું જ આપણી પાસે શું કરે છે, આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ ચલાવવી હોય મશીનરી, તો આપણે પાણી જોઈએ, કોલસો જોઈએ, ઈંધણ જોઈએ, ઓકે ઓઇલ જોઈએ, બીજું કશું પણ આપણને જરૂર પડતી નથી. એન્ડ થાઉઝન્ડ્સ ઓફ ઇંચ ઇંચ ટુ ગીવ અસ પ્લે, એટલે કે ઇંચ સૌથી નાનામાં નાનો મેઝરિંગનો માપ છે, તો ઇંચનામાં ઇંચના પણ કેટલા હજારમાં ભાગની જગ્યા એ લોકોને માત્ર કામ કરવા માટે જોઈએ છે. એનો મતલબ શું થાય કે એકદમ ઓછી જગ્યા તેઓને કામ કરવા માટે જોઈએ છે. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અને હવે હમણાં જો તમે શું કરશો, તેને કામે લગાડી દો. કોને? અવર ટાસ્ક એટલે શું? અસ એટલે કે અમને, અમારા કામે લગાડી દો. ટાસ્ક એટલે શું થશે? કામ. વી વિલ સર્વ યુ ફોર એન્ડ ટ્વેન્ટી અવર્સ અ ડે. ફોર એન્ડ ટ્વેન્ટી કેટલા થાય? 24. તો 24 અવર્સ થયું. તો કહે છે કે એટલે અમે દિવસના 24 કલાક તમારી સર્વિસમાં રહીશું. વી કેન પુલ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. હવે શું કહે છે કે અમે પુલ એટલે શું? ખેંચીને. હોલ એટલે શું? હોલનો મતલબ થશે કે ઘસડીને. પુશ એટલે શું? તો કે થેલીને. ઓકે લિફ્ટ એટલે શું? ઉઠાવીને. અને ડ્રાઈવ એટલે શું? ચલાવીને. એટલે શું અહીંયા સમજવાનું શું કે અમે ખેંચી શકીએ છીએ, ઘસી શકીએ છીએ, થેલી શકીએ છીએ, ઊંચકી શકીએ છીએ અને ડ્રાઈવ કરી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. હવે શું કહે છે? પ્રિન્ટ એટલે શું? છાપવું. પ્લાવ એટલે શું? ખેતી કરવી. વીવ એટલે શું? વણવું. હીટ એટલે શું? ઉષ્મા પ્રદાન કરવી, લાઇટ પ્રદાન કરવી. તો કહે છે કે અમે છાપી શકીએ છીએ, ખેડી શકીએ છીએ, વણાટ કામ કરી શકીએ છીએ, ઉષ્મા અને લાઇટ આપી શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. કહે છે કે અમે દોડી શકીએ છીએ, રેસ લગાવી શકીએ છીએ, તરી શકીએ છીએ, ઉડી શકીએ છીએ અને ડાઈવ પણ કરી શકીએ છીએ. આપણને ખબર છે કે સ્વિમિંગ માટે હોય, રેસ લગાડવા માટે, જો કાર હોય બરાબર છે, ફ્લાય કરવા માટે એરોપ્લેન હોય, તે બધું શું થાય છે, જે બધી વસ્તુ છે આપણી ભૌતિક એ બધી શું છે, તો કે મશીન્સ છે. ઓકે મશીનરી છે. તો અહીંયા કહે છે કે અમે આ બધી જ વસ્તુ કરી શકીએ છીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. આપણને ખબર છે આપણે રોબોટ બનાવ્યો હોય તો પણ એક મશીન જ થાય, તો તે શું કરી શકે? જોઈ શકે, સાંભળી શકે, ગણી શકે, વાંચી શકે અને લખી શકે. તો અમે કહીએ કે અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ગણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને લખી શકીએ છીએ. બટ રિમેમ્બર, પણ યાદ રાખો, પ્લીઝ મહેરબાની કરીને, ધ લો બાય વિચ વી લીવ. એક કાયદો છે, કોનો? મશીનોનો, કે જેના ઉપર તેઓ પોતાનું જીવન આધારિત હોય છે, કે જે
कायदो छे ते प्रमाणे तेओ पोतानुं जीवन जीवे छे। वी आर नॉट बिल्ट टू कम्प्रिहेन्ड लाइफ, कहे छे बिल्ट एटले के रचावुं के पछी बनवुं, कहे छे के अमे શું કરવા માટે, કમ્પ્રિહેન્ડ એટલે સમજવા માટે, અને લાઈ લાઈ એટલે કે જૂઠાનું, ખોટું અમે સમજી શકતા નથી, ઓકે, ખોટું અમે સમજી શકતા નથી। વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ, અમે પ્રેમ પણ કરતા નથી, કોઈને ઉપર દયા પણ ખાતા નથી, અને કોઈને માફ પણ કરી શકતા નથી। ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય, જો તમે અમને હેન્ડલ કરવામાં, ઓકે, સ્લીપ એટલે શું કે ભૂલચૂક કરશો તો તમે મરી જશો। ધો અવર સ્મોક મે હાઈડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈસ, આપણને ખબર છે કે મોટી મોટી મશીનરીથી જે આપણું આકાશ હોય છે, ઓકે, તે આકાશ પૂરેપૂરું સ્મોકથી એટલે કે ધુમાડાથી, સ્મોક એટલે શું તો કે ધુમાડાથી ભરાઈ જાય છે, ઓકે, પોલ્યુશનથી, તો આપણને ખબર છે કે આપણને ઉપર કશું દેખાતું નથી, પણ મશીન કહે છે કે અમારા સ્મોકથી ધુમાડાથી હેવન ઓફ ફ્રોમ યોર આઈઝ, હેવન એટલે શું, જે આકાશ છે અને આકાશમાં હેવન છે તે આપણી આંખોથી છુપાઈ જાય છે। ઇટ વિલ વેનિસ એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન, પણ વેનિસ એટલે તે અદૃશ્ય થઈ જશે, શું, ધુમાડો થોડી ક્ષણોમાં, અને જે તારાઓ છે એ ફરીથી એન્ડ સ્ટાર્સ વિલ સાઇન અગેન, અને જે તારાઓ છે તે ફરીથી સાઇન કરશે। બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, અમારી શક્તિ, અમારું વજન અને અમારા આકારના લીધે વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન। શું કહે છે કે અમે કેટલા ગમે એટલા શક્તિશાળી હોઈએ, અમે ગમે એટલા વજનવાળા હોઈએ, કદ ધરાવતા હોઈએ, છતાં વી આર નોટ નથિંગ મોર દેન ચિલ્ડ્રન ફ્રોમ યોર ઓફ યોર બ્રેન, તમારા ભેજાના સંતાનોથી વિશેષ અમારી કોઈ જ હેસિયત નથી। ઓકે સ્ટુડન્ટ્સ, તો આ શું છે, પોએમ છે ધ સિક્રેટ ઓફ મશીન, રિટન બાય રુડયાર્ડ કિપલિંગ। જોયું ને તમે, શું કહેવામાં આવે છે કે આખી આત્મકથા જ છે કે આપણે ક્યાંથી એને લઈએ છીએ, તો કે ખીણમાંથી લઈએ છીએ। આપણે કાર બનાવી હોય, બરાબર છે, તો કોઈ બી ધાતુ લઈ લઈએ અને તેને પીગરાવીને તેને કારના જે શેપ હોય તે આપી દઈએ, હવે એ શું કરશે, કાર આપણા માટે કાર્ય કરશે, આપણે તેને ઓઇલ પૂરું પાડવું પડે, પેટ્રોલ હોય ડીઝલ હોય પૂરું પાડવું પડે, આપણા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ 24 અવર્સ કામ માટે જો ચાલુ થઈ જાય, ઓકે, પણ જો આપણે તેને ચલાવવામાં ભૂલ કરીએ તો આપણે શું થઈ જઈશું, મરી જઈશું। કાર એવું નથી સમજતી, જૂઠું બોલીએ એ તેઓ સમજી શકતા નથી, જે મશીન હોય છે તે લવ બી નથી કરી શકતા, પીટી બી નહીં અને ફરગીવ પણ નહીં। એટલે શું કે આપણે એ સમજવાનું છે કે મશીન્સ આપણે જેટલા વાપરીએ છીએ એ બધા જ મશીનને ખૂબ ધ્યાનપૂર્વક વાપરવા જોઈએ, ઓકે, અને આનાથી એટલું તો શીખવા જેવું છે જ કે મશીનો બીજું કંઈ નથી, માણસોના મગજમાંથી જ એક વસ્તુનું જે નિર્માણ થયેલું હોય એ જ છે, પણ એને આપણે સાવચેતીપૂર્વક વાપરવા જોઈએ। હું અપેક્ષા રાખીશ કે તમને આ કાવ્ય સમજાયું હશે, ઓકે, મિનિંગ્સ લખીને મને મોકલી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।